મિત્રો નમસ્કાર. અત્યારે કોવિડ કોરોના એટલો ભયંકર રીતનો પ્રસરી રહ્યો છે અને આમ જોઈએ તો આખું વિશ્વ ભડકે ભરે છે, એમાં પણ આપણા દેશની હાલત ખૂબ કફોડી છે, આપણે ખૂબ સંભાળવું પડે એમ છે. હવે આપણે કોનાથી સંભાળવાનું છે? માત્ર કોરોનાથી નહીં પણ કોરોનાના ડરથી ખાસ સંભાળવાનું છે. ડર છે ને, ડર એક મોટું સાયકોલોજી વેપન્સ છે. ડર એ માણસના મગજમાં જો ચડી જાય ને તો જેવું ખરેખર નથી એવું એને દેખાવા લાગે. કાલ્પનિક ભય, કોવિડ નથી એમ નહીં, કોવિડ છે. કોરોના ભયંકર રીતનો એક ચેપ છે, એક વાયરસ છે, પણ કોરોના મૂળભૂત રીતનો જેવો છે ને એના કરતાં આપણે એને વધારે ભયંકર ધારી લીધો છે. એના પાછળનું આમ તમે એની હિસ્ટ્રી પણ જોવો ને તો કેવી રચાણી. 1.5 વર્ષ પહેલાં વુહાનની અંદર કોરોના વાયરસ વિશે આપણે જાણ્યું પહેલીવાર. એ વાયરસ ત્યાંથી આપણા દેશમાં આવ્યો. પહેલાં આપણે છાપામાં વાંચ્યું હતું, ટીવીમાં જોયું હતું, વુહાનના દ્રશ્યો, ચાઇનાના દ્રશ્યો જોયા. ત્યાર પછી આપણા દેશમાં કેરળ દેખાણો, કેરળમાં એક કેસ આવ્યો, પછી ક્યાંક અમદાવાદ, બરોડા કે સુરતમાં આવ્યો. ત્યારે આપણે જોકે લોકડાઉન આવી ગયું હતું, એકાદો કેસ ગુજરાતમાં આવ્યો હશે ત્યારે, અને લોકડાઉન હતું ત્યારે આપણે કેટલા કોરોના 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 સમાચારની અંદર કોરોના સતત કોરોના કોરોના વિશે, એને આ ટૂંકમાં એને આપણે કુંડલીને જાણી લીધી. કોરોના વિશે જાત જાતના અંદાજો અને જાત જાતની વાતો સાંભળવા મળી. આશ્ચર્ય તો એ થાય કે મેડિકલ સાયન્સ અને WHOએ પણ એને એનું સ્વરૂપ ઘણી વખત બદલ્યું. ઘણી વખત ઉનાળામાં મરી જશે, આટલા સેલ્સિયસ તાપમાનમાં મરી જાય છે, એવું જુદા જુદા બદલતા રહ્યા. એ કોરોના છેલ્લે આપણા જિલ્લામાં આવી ગયો, અમારે અહીંયા ભેસાણ આવ્યો હતો, ત્યારે તેમ લાગ્યું કે પ્રલય હવે આપણી ઉપર જીકાઈ ગયો છે, આવી ગયો છે. એ કોરોના આપણી શેરીમાં આપણા શહેરમાં દેખાણો, ત્યારે શહેર આખું સ્તબ્ધ થઈ ગયું હતું, જાણે કે ભયંકર આખો માહોલ હતો શહેરનો. એક કેસ આવ્યો ત્યારે, અને એ કોરોના જ્યારે આપણી શેરીમાં પહોંચી ગયો, એ કોરોના જ્યારે એ માણસના જે 17 વર્ષથી કોરોના કોરોના કરે છે, એ જ્યારે પોતાના માણસની અંદર જાય, પોતાને કોરોના પોઝિટિવ આવે, ત્યારે એ માણસ લગભગ હાર્ટફેલ થઈ જાય. અને જો ન થયો હોય હાર્ટફેલ તો કોરોનાનું સ્વરૂપ, એની એક ગાઈડલાઈન પણ કેવી કે એનાથી દૂર રહે માણસો, સંક્રમિત ન થાય, એટલે એને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવે. માણસની જાત કુદી એકલી રહી એટલે શું થાય, એકાંત તો આપણે પચાવી જ ન શકીએ, એમાં એને એકલું, એના ઘરના પણ એનું મોઢું જોવા ન આવે કે એને ઘરનાનું મોઢું ન જોવે. એ સમયે તો દવાખાનાની અંદર વહી જવું ફરજિયાત હતું. ત્યાં પાછી હાઇડ્રોકોરોક્વિનાઇલ ને એવી દવાઓનો ઓવરડોઝ એની ઉપર આવે, અને હાઇડ્રોકોરોક્વિનાઇલ કે જેના વિશે ઇવાન ઇલીચે ઘણી બધી ડેન્જર ભયાનક દવા કીધી છે, એ આપણા શરીરમાં લીધી 100 જેટલી એની સાઇડ ઇફેક્ટો હોય છે. એ લીધા પછી માણસને ડિપ્રેશન, ભૂખ ન લાગે, બીજી અવારનવાર અગ્નિ થાય, આવી તકલીફો. કોરોનાનો ડર, મને કોરોના, ત્યારે માણસ વિશ્વને કેવી રીતનું જોવા લાગે કે આ વિશ્વને હવે હું છેલ્લી વાર જોઉં છું, એ પોતાના અસ્તિત્વને ભયથી ગ્રસ્ત કરી દે. અને એવા સમયે માણસની નર્વસ સિસ્ટમ બ્લોક થઈ જાય, માણસ વિચારી ન શકે, હું વિચારું, મારે કોને ફોન કરવો, હું વાત કરવી, હું વિચારું, કંઈ ન થઈ શકે. મિત્રો, આ જે હું તમને કહું છું ને, એનો અંદાજ તો જ લાગે કે એ સિસ્ટમમાં કે એ સિચ્યુએશનમાં આપણે મુકાણા હોઈએ. તો અત્યારની પરિસ્થિતિ તમે જુઓ, કોરોના વાયરસના કારણે એટલા બધા દર્દીઓ કે હોસ્પિટલોની અંદર ઓક્સિજન ખલાસ થઈ ગયો છે, ક્યાંય જગ્યા નથી, ક્યાંય બેડ નથી, અને સતત આપણે એવા નેગેટિવ સમાચાર વાંચીએ છીએ કે ભાઈ અત્યારે બેડ નથી, ઓક્સિજન નથી, કશું જ નથી. એવા સમયે માણસને વિચાર થાય, નબળા હૃદયના માણસો હોય, નબળા મનના માણસો હોય, એને એવો વિચાર થાય કે હવે મને કોરોના થયો તો શું થશે. અને જેનો ડર હોય એ થઈને જ રહે છે, એવી એક કહેવત પણ છે ને, એક સાયકોલોજી પણ છે. આપણે જેનો ડર હોય ને ત્યાં આપણને ભ્રમ થાય. પછી આપણે માનો કે અંધારાની અંદર એકાદું દોરડું પડ્યું હોય ને, આપણે જોઈએ ને તો આપણને સાપ દેખાય, એ સાપ ચાલતો ચાલતો આપણા તરફ આવતો એવું લાગે, ને પછી તો આપણને એમ થાય કે જો કેટલો દૂર હતો, નજીક આવી ગયો. રાતના સમયે ક્યાંક જંગલમાં કે સીમમાં બેઠા હોય ને, ત્યારે લાકડાનું દૂરનું ઠૂઠું હોય ને, એ પણ આપણને સાવ જ દેખાય કે સિંહ આવ્યો છે ત્યાં. આવા ભ્રમ થાય, શંકાભૂત મનસા ડાકણ આપણે જે કહીએ ને, એવા માણસ ભ્રમ કરવા માંડે. અને ડર ગયા સો મર ગયા, ડર ગયા સો મર ગયા. કારણ કે ડર છે ને એ ભયાનક વસ્તુ છે, ભયાનક વેપન્સ છે.
માણસને ખતમ કરી નાખે ડર. અને બીજું કે આપણે અમુક રચનાઓ મગજમાં ઘડી લીધી છે કે ડૉક્ટર મેડિકલ સાયન્સ એ જ મને જીવાડે છે, એવો ભ્રમ આપણે ગાંઠવા રહીને બાંધી દીધો છે. આફ્રિકાની અંદર જુઓ, આફ્રિકાના જંગલમાં જે માણસો રહે છે, હજારો કિલોમીટર સુધી ડૉક્ટર નથી એટલે ત્યાં માણસ માંદો પણ નથી પડતો. આપણે અનકોન્શિયસ માઇન્ડમાં આજે શેરીયા શેરીયા ગલિયા ગલિયા ડૉક્ટરો અને ડૉક્ટરના જે પુઠ્ઠાઓ લગાડી દીધા, બોર્ડ લગાડી દીધા છે ને, એ આપણા મનને આપણે માંદા પાડવાની સગવડ કરી આપી છે. અને એટલે આપણને છીંક આવે અને તરત આપણે હાલતા થઈએ કે મને કંઈક થયું છે, ડૉક્ટર પાસે જતા રહીએ છીએ. આપણે આટલા એલર્ટ નહોતા, આટલા આપણે ભયભીત નહોતા, એટલે આપણા શ્વાસને ક્યારેય શ્વાસ ઉપર આપણે ધ્યાન ન દેતા. શ્વાસ ઉપર આપણે ધ્યાન દીધું હતું તો આપણું કલ્યાણ થઈ જાત. પણ હવે બીકના કારણે, ડરના કારણે શ્વાસ ઉપર ધ્યાન દઈએ. મારો શ્વાસ કેટલો ચાલે છે? ઘડિયાને ઘડિયા અટકીએ છીએ. ગળામાં બળે કે નહીં? મને સુગંધ આવે છે કે નહીં? આવું ઝીણું ઝીણું માણસ એટલો બધો અવરનેસ કહેવાય કે ડરના કારણે એટલો બધો જાગૃત થયો છે. અને આ જાગૃતતા, આમાં હું ડર જરૂરી છે, ડરના જરૂરી છે, પણ વધારે પડતો ડર, કાલ્પનિક ભય માણસને પતાવી દે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ સહજ આવેગ છે પશુઓમાં અને માણસમાં. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આહાર જન્મતા આવે તો આપણને ભૂખ લાગે, બાળકને ધવરાવવાનું શીખવાડવું ન પડે, એ સ્તનપાન કરી જ લઈએ છીએ. પણ અને ભૂખ, પછી આહાર, પછી નિંદ્રા. નિંદ્રા પણ સહજ રીતે આવે. અને જ્યારે બાળકનો નાયડો તોડીએ છીએ, નાભી સાથે માની કોન્ટેક્ટથી, અને આપણને જે પોષણ મળતું હોય, એમ કહેવાય નાભીનો જે નાયડો તોડવામાં આવે છે ત્યારે ભય અંદર આવે છે. ભય, ત્યારથી માણસ ડરવા લાગે છે. પણ આ ભય થોડોક અસ્તિત્વને ટકડવા માટે જરૂરી છે, નહીંતર બાળક અગાસીની પાર ઉપરથી કૂદકો મારી જાય અને ડર ન લાગે. આપણે દોડતા દોડતા જતા હોય ને ખીણ આવે તો આપણે ઊભી ન જઈએ, કારણ કે આપણે ડર છે એટલે ઊભી જઈએ. પણ આ ભય વધારે પડતો જ્યારે આવી જાય ત્યારે માણસ નહીં ઉપર એક વેપન્સ જેવું કામ કરે છે. આ વસ્તુ કેવો છે, માહોલ ઊભો થાય ને, માહોલ. મને યાદ છે એક વખત મૂર્તિઓએ દૂધ પીધું હતું ભારતની અંદર, ઘણા વર્ષોથી, લગભગ 15-20 વર્ષ પહેલાં કોઈએ એવો કોઈ તૂત મૂકી દીધું કે મૂર્તિ છે ને દૂધ પીવે છે, શિવલિંગની ઉપર દૂધ નાખે તો દૂધ શિવલિંગ પીવા માંડે છે. આવા કોઈ અખતરા કર્યા, કોણે કર્યા, કેમ કર્યા, જો આવો આ ભ્રમ હોય અને અફવા હોય ને, એ કેવી રીતનો ફેલાય છે, માસ હિસ્ટરિયા કહેવાય સાયકોલોજીની ભાષામાં. બધાને એક હરકું દેખાય, હોય નહીં એવું, એની જગ્યાએ એવું દેખાય. કાશ્મીરથી કન્યાકુમારી સુધી તે દિવસે બધાએ બધું દૂધ લગભગ મૂર્તિઓને પાઈ દીધું, અને સારા સારા માણસોએ એમ કીધું કે મૂર્તિ દૂધ પીવે છે. હકીકતમાં એવું હતું નહીં. એક માસ હિસ્ટરિયા ક્યારેક આવે છે, ન હોય એવું દેખાવા માંડે છે. એટલે આ સમયે ખરેખર જો સંભાળવાનું હોય તો માત્ર કોરોનાથી નહીં, ભયથી પણ ચેતવું, ભયનું પણ ધ્યાન રાખવું. ભય મગજમાં ન ચડી જાય જોવાનું. મિત્રો, પોઝિટિવ વાત કરવાની, ઘરે નેગેટિવ વાતો નહીં કરવાની, બાળકોને શીખ નહીં બતાવવાનું, ખરાબ સમાચારો, સ્મશાનના સમાચારો, મળદાઓ પેડા હોય આવું બધું, અને આવી વાતો પણ નહીં કરવાની, અને આવું બહુ વિચારવાનું પણ નહીં. પોઝિટિવ વાતો કરવાની. શબ્દ બ્રહ્મ છે. તમે શબ્દ સારા આપો ને કોઈ દર્દીને, ડૉક્ટર જો એવો હોય ને, સાયકોલોજીને જાણવાવાળો ડૉક્ટર હોય ને, તો એ શબ્દોથી પણ માણસને સાજો કરી દે છે. માણસને આશા જાગે કે હું જીવી શકે છે. આજે જ અમારા એક સાહેબના મધરને કોરોના આવ્યો છે, તો એમને કીધું ઘરે રહીને તમે લ્યો ઓક્સિજન, એમને એક મશીન લઈ લીધું છે, અને હવે તો હોસ્પિટલો ખાલી થઈ ગઈ છે, કોરોના હવે મટવા માંડ્યો છે, 50% રજા મળી ગયા ડૉક્ટર. આવી પોઝિટિવ વાત કરો તમે દર્દીને. દર્દીને સાચી વાત કરવા જ ન દો. આઈન્સ્ટાઈન હતો, નાનો એવો હતો ત્યારે એના એક ચિઠ્ઠી લખી દીધી હતી એના શિક્ષકે એના મધરને, એમાં લખ્યું હતું આ તમારો છોકરો ક્યાંય ચાલે એવો નથી. અને એના મધરે વાંચીને ત્યારે આઈન્સ્ટાઈને પૂછ્યું, મમ્મી શું લખ્યું છે? તો એના મમ્મીએ કીધું, એમાં એવું લખ્યું છે બેટા કે તું ખૂબ બુદ્ધિશાળી અને વૈજ્ઞાનિક થાય એવો છો, તારા વખાણ લખ્યા છે. એ તો ઘણા વર્ષો પછી એના આઈન્સ્ટાઈનના હાથમાં એ ચિઠ્ઠી આવી ત્યારે ખબર પડી કે મારા માના શબ્દો એ મને આશા ભરી અને હું આ કક્ષાએ પહોંચ્યો. માણસને ભય લાગે ને એવો માહોલ છે ચારે બાજુથી, પણ આપણે પરિવારના સભ્યો, આપણા પરિવારની અંદર આવો માહોલ પેદા ન થાય એની ખાસ તકેદારી રાખીએ. મને યાદ છે ભય કેવી વસ્તુ છે. અહીં ભેસાણમાં ગઈ વર્ષે જ છાપામાં આવેલું છે આ
ગઈ વર્ષે ભેસાણના એક ગામડાની અંદર ઘેટાઓના વાડામાં એક સિંહે એટેક કર્યો, એમાંથી એક જ ઘેટું સિંહે લઈને વહી ગયો, પણ 60 ઘેટાઓને હાર્ટ એટેક આવી ગયો અને 60 ઘેટાઓ મરી ગયા હતા. આમ જોઈએ તો આપણે અત્યારે આ એક ગાડરિયો પ્રવાહની જેમ ભય આપણી અંદર છવાઈ ગયો છે, બધી બાજુ માહોલ એવો ભયંકર છે. ખરેખર તો આપણે તો ગળથૂથીમાં મળ્યું છે, પૂર્વજન્મ ને પૂર્ણજન્મ ને. માણસને એવું લાગવું જોઈએ, પોઝિટિવ હોવું જોઈએ, ભાઈ કદાચ કંઈ થવાનું જ નથી, કાંઈ એમ પ્રલય થોડો આવતો હતો. ઈશ્વરને આ સૃષ્ટિ ગમે છે, ઈશ્વરે આ સૃષ્ટિ બનાવેલી છે, આટલી સૃષ્ટિને ઈશ્વર આમ ખતમ ન કરી દે, અને કદાચ મારે મરવાનું થાય તો પણ ભગવદ્ ગીતાની જે ન હન્યંતે, હું તો આત્મા છું, નૈનમ છિદંતી શસ્ત્રાણી, હું થોડો કંઈ હણાઈ શકીશ, આત્મા છું, બીજો જન્મ લઈશ, ફરીથી મને માં મળશે, ફરીથી મને બાળપણ મળશે, સુહાના બાળપણ મળશે, ખેલીશ રમીશ. માણસ આવો નિર્ભય નિડર થઈ જાય તો જે ઇમ્યુનિટી પાવર આપણો છે ને ક્યાંય ઘણો વધી જાય. માત્ર બોડીનો ઇમ્યુનિટી પાવર હોતો નથી મિત્રો, આપણો મન છે ને, મન એની પણ એક પ્રતિકાર શક્તિ હોય, એનો એક ઇમ્યુનિટી પાવર હોય માઇન્ડનો. અને જેવી બોડી હોય ને એવું મન હોય, અને જેવું મન હોય ને એવી બોડી હોય, પરસ્પરને આ અસર કરે છે. તંદુરસ્ત શરીરમાં જેમ તંદુરસ્ત મન હોય, એમ તંદુરસ્ત મન હોય એનું શરીર નિરોગી હોય. એટલે ડરને મગજમાંથી કાઢી નાખવાનો, એનો અર્થ એવો નથી કે બેદરકાર થઈને રહેવાનું, આપણે તકેદારી રાખીએ છીએ, પણ ખોટો ભય, ભય માણસને ખતમ કરી નાખે. મનસા ભૂત શંકા ડાકણ જે આપણે કહીએ છીએ ને, તમે પ્રયોગ પણ એટલા બધા આની ઉપર થયેલા છે સાયકોલોજીમાં, કે માણસને એક વખત અત્યારે તમને એમ લાગે ને, જેનો ડર હોય તરત થાય, તમને એમ લાગે ને કે હું કદાચ માંદો પડ્યો તો. નબળા હૃદયના નબળા મનના માણસો આવું બહુ વિચારે કે અત્યારે હું માંદો પડ્યો તો કેવી સ્થિતિ થશે મારી, શું થશે, ત્યારે એને બુખાર ચડી જાય, ત્યારે માણસને હાર્ટ એટેક પણ આવી જાય. એટલે મિત્રો ભયાનક સ્થિતિ છે અત્યારે, કોવિડથી નહીં પણ આપણો ભય આપણને મારી ન નાખે. આપણા ઘરના જે નબળા દિલના નબળા મનના માણસો છે એને કોવિડ વિશે આવી ભયાનક વાતો ન કરો, બહુ વ્યવસ્થિત સ્પષ્ટીકરણ ન કરો કે અત્યારે દુનિયામાં શું છે, ટીવીનો છેડો કાઢી લ્યો, પોઝિટિવ થિંકિંગ આપો, પોઝિટિવ વિચારો. પાનખર આવે છે ત્યારે ખરેખર આમ વિચારીએ પોઝિટિવ તો આપણને ખબર પડે, પાનખર આવી જાય જરૂર વસંત આવવાની છે, એમાં કુણપ આવશે, પાછી વસંત ખીલશે, કારણ કે એક વખત વસંતને લઈ આવવા માટેના પાનને ખરવું જરૂરી છે. આમ પોઝિટિવ વિચારશું તો એવું લાગશે ચાલો આ રાતને પ્રાત ભણી લઈ જઈએ, પ્રતીક્ષા ક્યાં સુધી કરશું કે સવાર થવાની છે, તો આપણે કોરોનાને જીતી શકશું. મિત્રો આપણા ઘરનો જે માહોલ છે એમાં ભય ફેલાવવામાં આપણે ક્યાંય જવાબદાર તો નથી ને, આપણે ક્યાંય એમાં નિમિત્ત ન બનીએ એવું વિચારી. અને આ એક સાયકોલોજી વેપન્સ છે, ખાલી કોરોના નકરું નથી, આ આપણને ભેળો લઈ ગયો છે આપણા મનને આપણા વિચારોને. અને એક વ્યક્તિને થશે, એક વ્યક્તિને મરતી જોઈએ, નનામી જોઈએ અને આવા સમાચાર જોઈએ, ત્યારે એ આપણને ખૂબ ખરાબ અસર કરે છે. એટલે આ ફોટાઓ આપણે મૂકીએ છીએ મરેલ માણસો જે હોય છે એની પુણ્યતિથિ, એને એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એને ઓમ શાંતિ ઓમ શાંતિ, આવું બધું છોડી દઉં. અત્યારે કેટલો નેગેટિવ માહોલ રચાણો છે, કે એક હમણાં સોશિયલ મીડિયામાં કોઈ એના બર્થડેના ફોટા મૂક્યા હતા તો પણ ઓમ શાંતિ લોકો લખવા માંડ્યા છે, મગજમાં માહોલ જ નેગેટિવ છે, નેગેટિવ છે. એટલે મિત્રો પોઝિટિવ વિચારો, ડરને કાઢી નાખો, ડર ગયા સો મર ગયા એ હકીકત છે. મનની અંદરથી ભય છે, ભય એ એવી વસ્તુ છે કે એક વખત માણસને શ્રદ્ધા બેસી જાય કે હું માંદો પડવાનો છું, એટલે માંદો પડે જ. અત્યારે શ્રદ્ધા બેસી ગઈ છે આપણને, કોરોના ઉપર શ્રદ્ધા બેસી ગઈ છે. 50 વર્ષ પહેલાં, આજથી 50 વર્ષ પહેલાં કદાચ કોવિડ-19 આવ્યું હોત ને તો લોકો આટલા બધા મરતય નહીં ને આટલા બધા ભરમાતય નહીં, કારણ કે સોશિયલ મીડિયા જ નહોતું અને ત્યારે માણસ આટલો કદાચ ભરમીલો નહોતો. અત્યારે આપણે એવું માની બેઠા છીએ, સગવડ એટલી જેટલી સગવડ લઈએ છીએ ને એટલી અગવડ હોય છે. આપણા મનની અંદર છે ને આપણે અનકોન્શિયસ માઇન્ડમાં એક ફિટ કરી દીધું છે કે મેડિકલ સાયન્સ મને જીવાડે છે. મિત્રો પ્રતિકાર શક્તિથી મોટી તાકાત કોઈ સાયન્સની નથી, આપણી ઇમ્યુનિટી પાવર. આપણા શરીરને બધી જ ખબર છે કે કયો વાયરસને કેમ મારવો છે. 1 સેકન્ડમાં 74 લાખ વાયરસ આપણા શરીરને અથડાય છે, 1 સેકન્ડમાં એ શરીર ખમી લે છે. નિરુપદ્રવી હોય છે એનો વાંધો નથી, ઉપદ્રવી હોય છે એને ક્યારને હટાવી, કેટલાને કોરોના થઈને મટી ગયો છે. ઇમ્યુનિટી પાવર, જે લોકો ડરતા નથી
એ લોકોને કોરોના મારી નથી શકતો. કોરોના છે એ એચઆઈવી વાયરસ જેવો કે કેન્સર જેવો નથી કે અંદર આવ્યો કેન્સર આવ્યું એટલે આપણે પૂરું ગયું કેન્સર. આ નથી એવો યાર, આરામથી મટી જાય છે. બહુ બહુ એક બારીક અને ક્ષુદ્ર જીવડું છે, આ કોઈ મોટો ડાયનોસોર નથી. એટલે મગજમાંથી ડર કાઢી નાખો. બાળકોને ડરાવો નહીં, વૃદ્ધ લોકોને ડરાવો નહીં, પરિવારને ડરાવો નહીં, પાડોશીને ડરાવો નહીં, નેગેટિવ વાતો ન કરો. એટલે ઓટોમેટિકલી સારા વાઇબ્રેશનો પણ ફેલાશે અને આ સાયકોલોજી વેપન્સ આગળ હાલતું જાય છે. એક પૂતળું એને પણ આપણે ઊભું રાખી દઈશું. મિત્રો, અત્યારે બહુ સંભાળવા જેવો સમય છે. આપણા સ્તર સાધનો અત્યારે ટૂંકા પડે છે, આપણો પૈસો ટૂંકો પડે છે, આપણું વિજ્ઞાન ટૂંકું પડે છે. કારણ કે આ ભય છે ને, ભય એ માહોલને, એ આ વાયરસને ખૂબ પ્રોત્સાહન આપે છે. ખતરનાક માહોલ બનાવી દીધો છે. એની પાછળનું કારણ વ્યક્તિનો ભય અને નેગેટિવ જે આપણે પ્રચાર કરીએ છીએ એ એક માહોલ છે. આ માહોલમાંથી બહાર નીકળીએ, લડવાનો સમય છે. 400-500 વર્ષે એકાદી વખત આવી ઘટના બનતી હોય છે ત્યારે આપણે આ સરકારે આમ કર્યું, ઉણે આમ કર્યું, ઉણે આમ કર્યું એવા વાકને ટોચા ન કાઢીએ. કુદરતી એક પરિસ્થિતિ આવી છે, એની સામે બધા હાથમાંથી હાથ મિલાવી અને આપણે સૌ સાથે મળીને લડીએ અને કોરોનાને જીતીએ. અસ્તુ જય હિન્દ, જય ભારત.